વખતે આમ તો આંખ બંધ કરીને આમ પીક કર્યું કે કઈ વાંચું કઈ વાંચું એમ કરીને, તો મેં વાંચી આ વખત મારો વરસાદ. એ બેઝિકલી તુષાર શુક્લનું શૃંગારિક વિરહ જે કહેવાય ને, એવા ગીતોનો કાવ્ય સંગ્રહ છે, કે ગીત છે એમ આપણે કહી શકાય. એવું ફિક્સ પોયમનું ફોર્મેટ નથી, કાવ્યનું ફોર્મેટ નથી, એ ગીતનું ફોર્મેટ છે, પણ એમને આમ કાવ્ય સંગ્રહ તરીકે રિલીઝ કર્યું છે. તો એમ આમ એક આપણે વિચારીએ કે આપણી જિંદગીમાં એક એવો ફેઝ આવે જ્યારે આપણે આમ બહુ પ્રેમમાં છીએ કોકના, બરાબર. હવે કોઈ પણ હોઈ શકે, એવું જરૂર નથી કે લવર જ હોય, કોઈ પણ હોય, ડોગ પણ હોય, માણસ પણ હોય, ફેમિલી પણ હોય, કોઈ પણ હોય. અને કે જ્યારે વરસાદ આવે ત્યારે આપણને શું યાદ આવે? કાં તો ભજીયા, કાં તો કંઈક આમ ચટપટું સ્પાઇસી, કાં તો એ વ્યક્તિ જે આપણી સાથે નથી કે જેને આપણી સાથે હોવું જોઈએ, બરાબર. તો આમ આમ એ એવું કહેવા માંગે છે કે અસલના ટાઈમે એવું આપણું બહુ બોલ્ડ લિટરેચર નતું, આમ બહુ મર્યાદામાં લોકો લખતા હતા, પણ હવે લોકો ખુલીને લખે છે એમ કે મને એને ભીંજાતું દેખવો જોવો, મારા માટે મારી આંખોની ઠંડક છે, કે એવું ગમે તે એમ. તો હવે લોકો ફેન્ટસી પણ સાહિત્યમાં આમ બહુ સારી રીતે, અભદ્ર ના લાગે એવી રીતે ડિસ્ક્રાઇબ કરવા લાગે છે એમ. પણ આપણે કેવું ઇમેજિન કરીએ કે એવું કેટલી બધી વાર તમારી સાથે થયું હશે કે જ્યારે વરસાદ આવતો હશે ત્યારે તમે બે રીતે ભીંજાયા છો, કાં તો વરસાદમાં એઝ સચ, કાં તો કોઈકની યાદમાં. હવે એ આખી યાદ ઉપર એમણે આખી બુક એટલે આ મારો વરસાદ લખી દીધી છે. એટલે તમે જુઓ તો એક કી એક ગીતો, એક કી એક લાઈન જે કહેવાય ને, આપણે આમ અત્યારે અહીંયા બેઠા હોય, આમ કોઈ જોડે ના હોય તો આપણને યાદ આવી જાય, ભલે બહાર વરસાદ નથી, પણ આપણને યાદ આવી જાય કે ના યાર એને અહીંયા હોવું જોઈએ. તો હું આખી તો આમ ના કહું, નહીં કહું, કેમ કે પછી ટુ મચ થઈ જશે, પણ આમ થાય કે વરસાદી બૂંદો જ્યારે પડતી હોય ત્યારે આમ મેડિટેશન નું બેકગ્રાઉન્ડ સાઉન્ડ હોય, એનાથી ક્યાં એનું આમ એટલું એટલું આમ કેટલું વરસાદી બૂંદો પડતી તમે આપોઆપ મેડિટેટ કરવા લાગો, એવું તમારું આમ શાંત ચિત્ત થઈ જાય, એકાગ્ર ચિત્ત થઈ જાય, અને એની અંદર કે તમને કેટલા પ્રોડક્ટિવ વિચારો આવે. તો એને કે ઇમેજિન કે તમે એકલા હો જ્યારે તમે આ બધો વરસાદને વરસાદી ઋતુ એન્જોય કરો, અને તમે કોકના પ્રેમમાં હો અને આ વરસાદ અને વરસાદી ઋતુ એન્જોય કરો, એનો કે ખાલી તમારે કોઈને કહેવાની જરૂર નથી, કે ખાલી તમે આંખ બંધ કરીને તમે જ ઇમેજિન કરો કે બંનેમાં કેટલો ડિફરન્સ છે એમ. તો બેઝિકલી તો એમની બે લાઇન જે મને સુપર સુપર બ્રિલિયન્ટ બહુ જ ગમી છે, તો એ હું એનું વાંચી કેમ કરું. તો કે ઓળખવા કરતા તો ઓગળવું સારું, એમાં વહેવાનું હોય સહિયારું, અષાઢી આપ તળે વરસાદી સાંજે ચાલ પડી જઈએ રે પરબારું. એક લાઈન આ જે આમ ટચ કરકે ચલી ગઈ, અને બીજી આ પ્રથમ વરસાદમાં ચલ બહાર જઈએ આવતું અસ્તિત્વથી મલ્હાર ગઈએ, તારા વગર મારો વરસાદ અસંભવ. તો આમ આ એક લાઈન છે, તારા વગર મારો વરસાદ અસંભવ, મને આમ એ ફેઝ યાદ આવી ગયો જયારે આ બુક હું મારા બાર હિંચકામાં બેઠી બેઠી વરસાદી અવાજ બૂંદોનો અવાજ સાંભળીને હું વાંચતી હતી, અને એ વખતે મેં એક પોયમ લખી હતી આ બુકને અનુલક્ષીને, થોડો ટ્રાય કર્યો તો મારી જો ઓરિજિનલ. તો એનું હું વાંચી કમ કરીશ કે આજે વરસતું કેમ કે ભીંજાવું છે મારે તારી યાદમાં, મારું રોમ રોમ મહેકી ઉઠે છે આ મસ્ત વરસાદમાં, આ ઠંડી બૂંદો કરાવે તારા સ્પર્શનો અનુભવ મીઠો, દેખાવે કઠોર સ્પર્શે સૌમ્ય આ વરસાદ પણ તારા જેવો દીઠો, તારા વીરામાં આ ઠંડી પવનની લહેરો પહોંચે હૃદય સુધી બની ચિનગારી, તારા સ્મિતનો આભાસ કરાવતા આ સુંદર આકાશ પર તો હું મારું બધું જ હારી, ધરતી પર ઓઢાયેલી આ લીલોતરીની સાદગી એમાં પણ અનુભવાતી તારા વ્યક્તિત્વની તાજગી, આ બૂંદોની આકાશથી ધરતી સુધીની સફર, સમજાય કે તારી મારી આસપાસ મંડળાયેલી નજર, સાંભળું છું આ બૂંદોનો મીઠો શોર, તું છે મારી નિરાશાનો મોટો ચોર, પ્રકૃતિના અસીમ વૈભવ સાથે તારી યાદમાં ખોવાવું છે, વરસતો વરસાદ મારે તેની યાદમાં ભીંજાવું છે. તો બસ આ મેં મારો વરસાદનું એક આમ બ્રીફ આપી દીધું, આટલું જ હતું. બહુ સરસ, મસ્ત, થેન્ક બહુ જોરદાર. યુ. બસ યાર એક દિવસે હું હવે આવીશ ઇન્ડિયા કોઈ વાર, ને હું આંટી ને બતાવીશ કે જો મેં પણ લખી છે, તમે તમારો ઓટોગ્રાફ આપો આની ઉપર કે અમે પહોંચી શકીએ એટલે સુધી. તું મોકલજે ને પણ તારી કવિતા,
મારી કવિતા એટલી પાવરફુલ નથી હોતી, મારી આવી બધી વીરાવાળી જોઈએ છે એટલે. એ તો મમ્મી ભી એવું જોઈએ બધું, મમ્મી જે મૂડ ચાલતો હોય ને એ લખી કાઢ. કવિ અમે એવા જ હોય, કવિ એવા જ હોય. એટલે લોકો કહે છે કે વરસાદ ની અંદર કેમ કવિને જ બધા વરસાદ નો વિચારો આવે છે, કેમ વરસાદી કાવ્યો હોય છે, કે કવિ ઘરમાં છત નથી હોતી, પણ કે ના એમના શરીર પર ચોંટી જાય ને એવો રેનકોટ નથી હોતો, એટલે કેમ ભીંજાય છે આખે આખા એમ. બહુ સરસ. તમે આમ તો જો જે પોઈમ લખતા હોય તમે એકબીજાને મળો ને તો બહુ સારું, કારણ કે ઘણી વાર એવું થતું હોય કે પેલા આ શાહબુદ્દીન રાઠોડ નું મેં એક સાંભળેલું છે, બે કવિ હોય ને ઝઘડે છે બરાબર, તો એક કોઈ આઈને પૂછે છે કેમ ઝઘડો છે એમ, તો કે આને કે એક પત્તાની આખી કવિતા કે મને સંભળાઈ, તે પછી બીજો કે તમને શું થયું એમ, તમે તો સંભળાઈ એટલે કે મેં સંભળાવી પણ કે મારી સાંભળવાના ઉપર રહ્યો.